ગોગંબામાં પાલ્લી રોડ ઓડફળિયામાં નદીની ઢારે આવેલ એક પરિવાર કે જ્યાં નાની ચાર છોકરીઓ દારૂણ ગરીબીમાં અનાથ લાચાર જીવન વિતાવી રહી છે આજે વિચરતા સમુદાય સમર્થન મંચ વીએસએસએમના ટ્રસ્ટી મિત્તલબેન પટેલની આગેવાનીમાં પંચમહાલ જિલ્લાના કાર્યકર્તા વિનોદભાઈ ચામટવા દ્વારા મળી માહિતી મુજબ સદર પરિવારની મુલાકાત લેતા ખૂબ જ ગરીબ અવસ્થામાં જીવને જીવતી મા બાપ વગરની ચાર નાબાલિક દીકરીઓને જોઈ દિલ ત્રપી ઉઠ્યું હતું ત્રણ વર્ષ પહેલા માતા અને બે વર્ષ પહેલા પિતાની છત્ર છાયા ગુમાવી દેનારી આ ચાર માસુમ બાળકીઓ તૂટેલા ફૂટેલા ઘરમાં ભગવાન ભરોસે પોતાનું જીવન વિતાવતી હોવાનું જાણવા મળ્યું છે પરિવારમાં સૌથી મોટી ચૌદ વર્ષની છોકરી તેજલ પોતે ઘરકામ કરી લોકોના ઘરે આટલી ઉંમરમાં છેલ્લા ત્રણ વર્ષથી કચરા પોતું વાસીદું કરી પોતાની નાની ત્રણ બહેનોનું ગુજરાન ચલાવી રહી છે ચૌદ વર્ષની તેજલ મા બાપની છત્રછાયા છાયા ગુમાવી દેતા નાની ઉંમરે જવાબદારીનો બોજો ઉઠાવી પોતાની ત્રણ બહેનો જેમાં બાર વર્ષની હેતલ દસ વર્ષની રાજેશ્વરી અને માત્ર છ વર્ષની ઇવ્યાને મા બાપનો પ્રેમ આપી બાર વર્ષની ઉંમરથી પોતાની બહેનોની સાર સંભાળ રાખવી આવી છે જે ઉંમરના બાળકો શિક્ષણ લેતા હોય સારી સ્કૂલોમાં અભ્યાસ કરતા હોય મોજ મજા કરતા હોય મસ્તી ધમાલ કરતા હોય આ ઉંમરમાં ફક્ત ઉપર આકાશ અને નીચે ધરતીની ગોદમાં લધરબધર કપડામાં ભૂખ તરસ વેઠવાના આદિ બની ગયેલા આ અનાથ પરિવાર માટે આખો તો શું હૃદય પણ ત્રવી ઉઠે છે ત્યારે વિચરતા સમુદાય સમર્થન મંચના સથવારે આજે આ પરિવારની મુલાકાત લેતા વિનોદભાઈ ચામઠા વિજયભાઈ ચલાટ અને મિતુલભાઈ શાહ દ્વારા આ પરિવાર માટે મદદરૂપ થવા સોશિયલ મીડિયાના માધ્યમથી આહવાન કરાયું હતું